ગુજરાતના મુખ્ય મેળાઓનો તો અભ્યાસ કર્યો પણ અન્ય મેળાઓ જેમાં માત્ર જિલ્લા જ યાદ રાખવાના છે તેવા મેળાઓ જોઈએ તેમાં સૌથી પહેલા જેસલ તોરલ જેસલ તોરલનો મેળો કચ્છ જિલ્લામાં અંજાર ખાતે ભરવામાં આવે છે કચ્છ જિલ્લામાં અંજાર ખાતે જેસલ અને તોરલની સમાધિ આવેલી છે જે ગુજરાતમાં છરી સુડી ચપ્પા કાતર વગેરે માટે ખાસ જાણીતું છે ભાડભૂતના મેળામાં આપણે યાદ રાખવાનું છે ભરૂચ જિલ્લો ભરૂચ જિલ્લામાં એક ભાડભૂતનો છે જ સાથે સાથે મેઘરાજાની છડીનો ઉત્સવ પણ ભરૂચ ખાતે ઉજવવામાં આવે છે તેવી જ રીતે કચ્છ જિલ્લાની એક અન્ય વિશેષતા એટલે કે રવેચીનો મેળો કચ્છ જિલ્લામાં રાપર તાલુકાના રવ ગામ ખાતે રવેચીનો મેળો ભરવામાં આવે છે અન્ય એક મેળાની વાત કરીએ તો આંબલી અગિયારસ ઓલરેડી આપણે ગુજરાતના પૂર્વી કાંઠે આવેલા એટલે કે દાહોદ જિલ્લામાં એક ગરબાડા અને એક જેસવાળા આ બંનેના મેળા તો જોઈ જ ગયા છીએ સાથે સાથે અનેક દાહોદનો જાણીતો મેળો એટલે કે આંબલી અગિયારસનો મેળો અન્ય મેળાઓની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં બે મુખ્ય મેળા ભરાય છે એક હાથીયાઠાંઠુનો અનેક આગ્યાવીર વેતાળનો મેળો ખાસ કરીને પ્રોપર મહેસાણાનો વ્યક્તિ હોય તે હાથીયાઠાઠુના મેળાને વાલમના મેળા તરીકે ઓળખશે કારણ કે હાથીયાઠાઠુનો મેળો વિસનગર તાલુકામાં વાલમ નામના ગામે ભરાય છે અને તેવી જ રીતે મેળો ઉંઝા ખાતે એટલે કે પુષ્પાવતી નદીના કિનારે મુખ્યત્વે ભરવામાં આવે છે હવે વાત કરીએ ત્રાંગની ભૂકંપ સાથે સંકળાયેલું કચ્છ જિલ્લાનું એક મુખ્ય કેન્દ્ર છે આપણને આ ભૌગોલિક ફેક્ટ ખ્યાલ હોય તો પણ ખ્યાલ આવી જાય કે કચ્છ જિલ્લામાં ધ્રાંગનો મેળો ભરાશે કુકરમુંડા ક્યાંનો એક મુખ્ય પ્રદેશ છે તો તાપી જિલ્લાનો તેથી કુકરમુંડાનો મેળો પણ તાપી જિલ્લામાં જ ભરાશે ઝુંડનો મેળો સૌરાષ્ટ્રના મુખ્ય મેળાઓમાં જુનાગઢ જિલ્લામાં આવેલું ચોરવાડ કે જે ખાસ કરીને નાગરવેલના પાન માટે ખૂબ જ જાણીતું છે તો આ ચોરવાડ ખાતે ઝુંડનો મેળો ભરાય છે આમાં આપણે ખાસ જિલ્લો યાદ રાખીશું જુનાગઢ જિલ્લો હવે એક વાત કરીએ ચૂલનો મેળો ચૂલનો મેળો દાહોદ છે છોટાઉદેપુર છે અને તેની આસપાસના અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય અમુક અમુક પ્રાંતિય લેવલે ભરવામાં આવે છે દૂધરેજનો મેળો દૂધરેજનો મેળો સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત વચ્ચે આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાશે રીખવદાસનો મેળો રીખવદાસનો મેળો પણ દક્ષિણ ગુજરાતમાં જ એટલે કે ભરૂચમાં ભરવામાં આવે છે પણ આ રીખવદાસ યાદ રાખીશું ફાગવેલ મેળો ખાસ કરીને ખેડા જિલ્લામાં ભાથીજી મહારાજના મંદિર માટે ફાગવેલ જાણીતું છે તેથી ભાથીજી મહારાજના મંદિર પાસે જ ફાગવેલ મેળો ખેડા જિલ્લામાં ભરાશે ચિત્ર વિચિત્રનો મેળો ચિત્ર વિચિત્ર એટલે કે આપણને ખ્યાલ છે તે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના ઘૂણબાખરી ખાતે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે હાજીપીરનો મેળો હાજીપીર શબ્દ પરથી જ ખ્યાલ આવી જાય કે હાજીપીર કચ્છ જિલ્લામાં આવેલું છે તેથી હાજીપીરનો ઉર્સ કચ્છ જિલ્લામાં જ ભરાશે મજાદરનો મેળો મજાદરના મેળામાં સૌથી ઉત્તરે આવેલો એક જિલ્લો બનાસકાંઠા યાદ રાખીશું અંબોડનો મેળો અંબોડ નામનું ગામ ગાંધીનગર જિલ્લામાં એટલે કે આપણા ગુજરાતના કેપિટલ ખાતે આવેલું છે તેથી અંબોડનો મેળો આવશે ગાંધીનગરમાં સ્તંભેશ્વર સ્તંભેશ્વરમાં એક ફેક્ટ યાદ એ રાખવાનું છે કે તેને દક્ષિણનું સોમનાથ કહેવાય છે અને સ્તંભેશ્વર આવેલું છે ભરૂચ જિલ્લામાં ભરૂચમાં જંબુસર ખાતે સ્તંભેશ્વરનું એક સરસ શિવલિંગ આવેલું છે એવું કહેવાય છે કે દરિયાનું પાણી જ્યારે આવે છે ત્યારે શિવલિંગના દ્રશ્ય થઈ જાય છે જ્યારે ઊંટ આવે છે ત્યારે એ શિવલિંગના દ્રશ્યમાન એટલે કે દર્શન થાય છે અને એટલા માટે જ તેને દક્ષિણ સોમનાથ કહેવામાં આવે છે એટલે સ્તંભેશ્વર મંદિરે સ્તંભેશ્વરનો મેળો ભરવામાં આવે છે જેમાં જિલ્લા સ્વરૂપે આપણે યાદ રાખવાનું રહેશે ભરૂચ અને અંતે એક મુખ્ય મેળા સ્વરૂપે રંગપંચમીનો મેળો રંગપંચમીના મેળામાં આપણે યાદ રાખીશું પંચમહાલ જિલ્લો તો આ રીતે ગુજરાતમાં પશુઓની લેવેચ માટે ગુજરાતમાં કલ્ચરની દૃષ્ટિએ ગુજરાતમાં ઔદ્યોગો એટલે કે ઔદ્યોગિક રીતે વ્યાપારિક રીતે અને અન્ય આવા બધા પ્રકારના મેળાઓ ગુજરાતના કલ્ચરને એટલે કે ગુજરાતના મહાન અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને ઇઝીલી રિપ્રેઝન્ટ કરી આપે છે